काशी ना मम्मी, अमने एवं लगे कि मत ने मैं पैसा थी चुबांशी की जिंदगी बची सके। तमने खबर ना हो तो कही दू, आ दुनिया में मणसाई हजी बाकी छे। पड़े मणसाई तने जल्दी नहीं मड़े, अने तारी दीकरी पासे समय पण नथी। हूँ गम्मे ते करी लईश, तमारा पैसा तो नहीं ज लो। मने माफ कर, मने ए तो नथी खबर के तमारी साथे शू थयुं छे। साचु कहू तो तमारी साथे जे कई पण थयुं छे एमां मारा मम्मी नो वांक नथी। અને હું નથી ઈચ્છતી કે મારા મમ્મીને એ ભૂલની સજા મળે જે ભૂલ એમણે કરી જ નથી। ના, હવે આ પૈસાની જરૂર નથી। અને તમે હમણાં કહ્યું કે આ દુનિયામાં માણસાઈ નથી રહી ને, તો તમને ના ખબર હોય તો કહી દઉં કે અમારી હેલ્પ જયંત જ કરી રહ્યા છે। રાશિ, તું ગમે તેટલા પૈસાની વ્યવસ્થા કરી લે, પણ તારી દીકરીને તો હું જ બચાવી શકીશ। એટલે તારે મારી પાસે આવવું જ પડશે અને બે હાથ જોડીને મને રિક્વેસ્ટ પણ કરવી પડશે। નો નો નો, આઈ ડોન્ટ કેર ડોક્ટર, તમારે પૈસા વિશે ચિંતા કરવાની જરા પણ જરૂર નથી। જોઈતા હોય તો ફોરેનથી એક્સપર્ટ બોલાવો, પણ પ્લીઝ પ્લીઝ અમારી દીકુને સાજી કરી દો। તમારે જે જોઈતું એ મને કહો, પણ અમારી દીકુને સાજી કરી દો। દીકુ મને મારા જીવથી પણ વધારે વાલી છે, એટલે તમને જે જોઈએ કહો અને એને પ્લીઝ સાજી કરી દો। ઓકે, હે પ્રભુ, તું શું કામ મારી દીકુ પાછળ પડ્યો? તારે જોઈતો હોય તો તું મારો જીવ લઈ લે ને, પણ પણ અમારી દીકુને સાજી કરી દે। એને એને કંઈ પણ થાય છે ને, તું સહેજ પણ સહન નથી કરી શકતો। પ્લીઝ પ્લીઝ એને જલ્દી સાજી કરી દે। આ જયંત બદલાઈ ગયો છે અને હું એને કેટ કેટલું બોલતી હતી। જયંત, મને માફ કરી દે બેટા, મારી ભૂલ થઈ ગઈ। માસી, તમે કેમ આમ બોલી રહ્યા છો? મેં તારી પર શંકા કરીને એ મારી સૌથી મોટી ભૂલ હતી। હવે મને સમજાઈ ગયું છે કે તું બદલાઈ ગયો છે, તું રાશિ અને શુભાંશીની મદદ કરી રહ્યો છે। આ બધું જોઈને મને એમ થાય છે કે મેં તારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે। માસી, એવું કંઈ નથી, તમે જે કંઈ પણ વિચાર્યું એ આપણા પરિવારના સારા માટે જ વિચાર્યું હશે ને? પણ બેટા, એ સમયમાં મેં તને બહુ સારું ખરાબ કંઈ પણ કહ્યું છે? કારણ કે તમારા મગજમાં મારી ભૂતકાળની છાપ હતી, અને ભૂતકાળની છાપ કાઢવી એ થોડી મુશ્કેલ જ હોય છે। મને માફ કરી દેજો બેટા। જો હવે તમે ફરીવાર મારી માફી માંગીને તો હું તમારી જોડે વાત નહીં કરું। કેમ આવું બોલે છે? અરે મજાક કરું છું, તમે માફી માંગો એ સારું ન લાગે, અને વડીલોએ હાથ જોડવાના ના હોય, એમણે તો આશીર્વાદ આપવાના હોય। અને તમારે કંઈ પણ જરૂર હોય ને તો હવેથી મને જણાવજો, હું તરત હાજર થઈ જઈશ। થેન્ક યુ માસી, મારા પર આટલો બધો વિશ્વાસ મૂકવા માટે। તું તો સાચો જ હતો બેટા, વિશ્વાસ તો મારો ડગી ગયો। સારું બેટા, હું રાશિ પાસે જાઉં છું। સારું, વાહ જયંત, વાહ, તું તો ખરેખર બહુ સારો એક્ટર નીકળ્યો। આ માસીએ તો તારા એક એક શબ્દો પર વિશ્વાસ કરી દીધો।
હે ઈશ્વર, હવે બધા રસ્તા બંધ થઈ ગયા છે. મારો પરિવાર તાતણાની જેમ તૂટી ગયો છે. હું બસ તમને એક જ પ્રાર્થના કરવા આવી છું કે તમે મારી શુભાંશીને ગમે તેમ કરીને બચાવી લો. એ તો હજી નાનું બાળક છે. તમારે અમને જે સજા આપી હોય આપજો, અમે સહન કરી લઈશું. પણ હું એને આટલી બધી હેરાન થતી નથી જોઈ શકતી. તમે કેમ એની સાથે આ બધું કરો છો? હજી તો એને જીવવાનું શરૂ પણ નથી કર્યું, તો પછી કેમ એની સાથે આ બધું થઈ રહ્યું છે? હવે તો ભગવાન પણ તમારી મદદ નહીં કરી શકે, કારણ કે શુભાનસીની લાઈફ હવે કલ્યાણી માસીના હાથમાં છે. કલ્યાણી માસી ત્યારે જ શુભાનસીને બચાવશે જ્યારે હું એમને કહીશ. હે બાપા, દીવો ઉલવાઈ ગયો. આ તો બહુ મોટા અપશુકન છે. મને બહુ ચિંતા થાય છે, મને બહુ ચિંતા થાય છે. ખબર નહીં હવે શું થવાનું છે. રાશિ, તારી દીકરીને જીવતી રાખવા માટે તને એન્ટીડોટની જરૂર પડશે. અને એ એન્ટીડોટ લેવા માટે તારે જયંત સાથે મેરેજ કરવા પડશે. તમે આવી રીતે પરાણે મેરેજ નહીં કરાવી શકો. ઓલ રાઈટ, તારે મેરેજ ન કરવા હોય તો તારી મરજી. બટ રિમેમ્બર, તું જ તારી દીકરીના મોતનું કારણ બનીશ. બીકોઝ હવે શુભાંશીને બચાવવા માટે તારી પાસે માત્ર 24 કલાક છે. એક વાર શુભાંશીએ ખાઈ લીધું એટલે પાછી એની ભૂખ મરી જશે. ભૂખ મરી જશે ને એની હોજરી સંકોચાઈ જશે, અને પછી તારી દીકરી તમે કેમ આવું કરી રહ્યા છો? શું જોઈએ છે તમને? જયંત સાથે તારા મેરેજ. કોઈ એક વ્યક્તિની હાથથી લગ્ન નથી થતા. અને તમને ખબર છે કે હવે તો જયંત પણ બદલાઈ ગયા છે, કે મારી સાથે મેરેજ નહીં કરે. મને ખબર છે કે જયંત નહીં માને. જયંતને તારે મનાવવો પડશે કે એ તારી સાથે મેરેજ કરી લે.